अघोर नगारा वागे भाग एक रीडिंग 17 अष्टांग योग पैकी नी आ एक बज्रोली नामक क्रिया छे जे क्रियाथी लिंगने इच्छित अवस्थामां राखी शकाय छे। सवा इंचथी मांडी सवा गज सुधीनी साधारण अवस्थामां तेनुं साधन करवामां आवे छे। लिंग द्वारा पाणी खेचवू पछी दूध खेचवू त्यारबाद घी मध खेचवू आ बधाथी अनुक्रमे लिंग द्वारा खेच्या पछी मूत्र त्यागनी जेम छोड़ी देवानो अभ्यास करवामां आवे छे। ज्यारे सेलाईथी आ अभ्यास हस्तगत थई जाय त्यारे छेल्ले पारो लिंग द्वारा खेचवामां आवे छे। आ अभ्यास आगळ वधीने ज्यारे 5 तोला पाराने खेचवानी क्रिया सिद्ध थाय छे त्यारे आ अभ्यास पूर्ण थाय छे। आ क्रिया सिद्ध करवाथी मैथुन सृष्टिमां आववाथी वीर्य स्खलित थतुं नथी। आ बज्रोली क्रिया द्वारा मैथुन करवामां आवे छे। मैथुन माटे रजस्वला न थई होय એવી કન્યાને તેના માતા પિતા અને અમારા ગુરુની સંમતિથી લાવવામાં આવે છે અને મૈથુન દ્વારા તે કન્યાના રજસ્રાવને લિંગથી ખેંચી લેવામાં આવે છે। આ પ્રમાણે અમુક નિશ્ચિત સમય સુધી અભ્યાસ કરવામાં આવે છે। છેલ્લી ક્રિયામાં સિદ્ધ ગુરુના માર્ગદર્શનની ઘણી જરૂર પડે છે। જ્યારે રજ લિંગ દ્વારા ખેંચાઈને શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે રૂપાંતર પામી એક ઉર્જાનો પ્રચંડ વેગ ઉત્પન્ન કરે છે। शरीर में आवेला बधा चक्रों गतिना गतिमान थवा माटे झणझणवा लागे छे। अपूर्व ओजस स्फूर्ति ताजगीनो अनुभव थाय छे ते समये योग्य मार्गदर्शन घणो महत्वनु होय छे। एमनी आ वात सांभळी हूँ विचारमग्न थई गयो। हवे शुं पूछूं ते समजातुं न हतुं, विचार मळामां अटवाई गयो हतो। तेमणे ज वधुमां कह्युं, आ बाबतनुं प्रत्यक्ष उदाहरण योगेश्वर श्री कृष्ण छे। तेमणे 8 सिद्धि 16 कड़ा हस्तगत हती। તે આ જ બજરોલી છે તેના દ્વારા તેઓ અનેક પ્રાણીઓના સહવાસમાં રહીને પણ અખંડ બ્રહ્મચર્ય જાળવી શકતા હતા। આ એક જ ક્રિયા સિદ્ધ કરવાથી બધી ક્રિયાઓ એક પછી એક સરળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે। મેં પૂછ્યું, આપનો યોગાભ્યાસ ક્યાં સુધી છે? મારો પ્રશ્ન સાંભળી તેઓ ધીમું હસીને બોલ્યા, હજી હું એકડો ઘૂંટી રહ્યો છું। તેમને ખરેખર સાચું બોલ્યા કે નહીં એ જવાબ ટાળવા માટે વાત ટૂંકાવી નાખી તે મને સમજાયું નહીં, પણ મને આટલું જાણવા મળ્યું કે આજના દિવસ માટે ઘણું છે એમ માની તેમની સાથે મંદિરે પાછો ફર્યો। અટલગીરી પાસે 2-3 દિવસ રહ્યો તે દરમિયાન ઘણા ખરા સાધુઓના સંપર્કમાં આવીને સાધુ સમાજની અનેક અલૌકિક વાતો ક્રિયા કર્મકાંડ વિશે જાણવા મળ્યું। તે લોકોમાં શિષ્ય બનાવવાની પદ્ધતિ, નાગા બનવા માટેની વિરજા, હોમ ક્રિયા, લંગોટીના પ્રકાર તેમજ અધિકાર, ચીપિયા, કમંડલ, ધૂણી, સાફી, ચલમ, જોડી, આસન, આયુધ, અલંકાર, આભૂષણો, વસ્ત્રો આ બધા વિષયોમાં ખૂબ ઊંડાણપૂર્વક જાણવા સમજવા મળ્યું। આ અંગેની ચર્ચા આગળ આવતા પ્રસંગોએ કરીશું। અટલગીરીજીએ સંપૂર્ણ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો। દરેક સાધુઓને સંતોષકારક રીતે વસ્ત્રો, પાત્રો, દક્ષિણા આપી વિદાય કર્યા। છેલ્લે થોડા સાધુઓ એક દિવસ વધુ રોકાયા। તે દિવસે બધાની ઈચ્છાથી કઢી ભાત બનાવવામાં આવ્યા હતા। સાધુ સમાજમાં કઢી ભાતની સૂચક સમજણ હોય છે, કહેવાય છે કે કઢી પકોડી બેસન કી ઓર રાસ્તા પકડો સ્ટેશન કી, મતલબ જે દિવસે કઢી પકોડી બને તે દિવસે બધાને વિદાય આપવામાં આવી રહી છે એમ જાહેર કરવામાં આવે છે। સાધુ સમાજના અમુક ગુપ્ત વર્તન, વિવેક, ભાષા પાછળ ઘણા વ્યવહારુ પ્રશ્નો તથા ઉત્તર સંકળાયેલા હોય છે। હું પણ અટલજીના આગ્રહથી એક દિવસ વધુ રોકાઈ થોડી વનસ્પતિ ઔષધિ લઈને સુરેન્દ્રનગર ગયો। અમેરિકન યુવતી, અકસ્માત કે ચમત્કાર? ઈસવીસન 1970નો ઓગસ્ટ માસ ચાલી રહ્યો હતો। સ્વામી રામતીર્થજી એમના 2-3 સાધુ ગુરુભાઈઓ સાથે સોમનાથથી પાછા ફરતા મારી પાસે રોકાયા હતા। મારી પાસે સાધુ સંત ફકીર ફકોડાને સગવડતા રહે તેવી અલગ ઉતારાની વ્યવસ્થા હોય તેમને ત્યાં ઉતારો આપ્યો। 1-2 દિવસ રોકાઈને તેમણે આબુ રોડ જવા માટે જણાવ્યું અને સાથોસાથ મને પણ આવવાનું કહ્યું। ધંધાકીય રીતે હું પણ થોડા દિવસોથી નવરાશ અનુભવી રહ્યો હતો। મેં પણ 1-2 દિવસ જઈ આવવાનું નક્કી કર્યું। રાત્રે જામનગર દિલ્હી કોચમાં રવાના થયા। સવારે આશરે 11ના સુમારે આબુ રોડ પહોંચી સ્વામીજીના નિવાસસ્થાન આનંદેશ્વર મહાદેવ ગયા। સ્નાન પૂજા આદિથી પરવારી સામે બેઠા અને અટલગીરીજી પાસે જવાની ઈચ્છા થઈ। સ્વામીજીએ મને સામેથી જ કહ્યું,
અટલજી પાસે જવાની ઈચ્છા હોય તો જઈ આવો. હું અટલજી પાસે જવા માટે બપોરે 2:30 સમયે નીકળ્યો. જતા પહેલા મેં સ્વામીજીને જણાવ્યું કે રાત્રે હું અટલજી પાસે જ રોકાઈશ. ત્યાંથી સ્ટેશન ઉપર આવી ટેક્સી દ્વારા અટલજી પાસે પહોંચ્યો. અટલગીરીજી મંદિરની પરસાળમાં 2-3 સાધુઓ સાથે બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. મને આવેલો જોઈ ખુશ થઈ ઉઠ્યા. મારા કુશળ સમાચાર પૂછ્યા. એમની પાસે બેઠેલા સાધુઓને મારો પરિચય આપ્યો. મેં સૌને ઓમ નમો નારાયણ કર્યા. થોડી ઔપચારિક વાતો થઈ. ચા પાણીની વ્યવસ્થા માટે પૂજારીને કહીને અટલગીરીજીએ એમની બાજુમાં બેઠેલા નાગાજીને ચલમ સાફી તૈયાર કરવા માટે જણાવ્યું. તેમણે ચલમ સાફ કરીને ગાંજો સૂકો ભરી અટલજીને આપી. થોડી વારે ચા આવી જતા તેનો ન્યાય આપી અટલજીએ ચલમ ચલાવી. ચલમનો દોર શરૂ થયો. અમારી સાથે બેઠેલા સાધુઓમાં એક કચ્છી સાધુ પણ હતા. તે દેદા મેકરણની જગ્યામાં મોટે ભાગે રહેતા અને ક્યારેક આ રીતે ફરવા નીકળતા. તેમની સાથે પરિચય થતા મને એમનો સ્વભાવ સરળ અને કલાપ્રેમી લાગ્યો. ગાંજાની મસ્તી લાગતા તેઓ ઊભા થઈ ગયા. પોતાના આસન પાસેથી કચ્છી સિતાર પડી તે ઉપાડી અને તેના તાર સ્વરમાં કરી સિદ્ધાસન જમાવી આંખો બંધ કરી ધીમી ગતિએ સિતાર વાદન શરૂ કર્યું. એમનો દેખાવ એવો લાગતો હતો કે જાણે કોઈ ગાંધર્વ મનમાનીની કિન્નરીને મેળવવા માટે ભેગ ધારણ કરી નટેશ્વરને રીઝવવા તપસ્યા કરી રહ્યા હોય. સિતારમાં તારોમાંથી પ્રગટ થતું સ્વરોનું આંદોલન વાતાવરણમાં પોતાની અસર ઊભી કરી રહ્યું હતું. આ મહાત્મા સિતાર ઉપર કચ્છી પરજના સ્વરો છોડી રહ્યા હતા. તેઓ ફક્ત આ એક કચ્છી પરજ સિવાય કંઈ જ વગાડતા ન હતા, પણ ફક્ત એક જ ધૂનમાં તેમણે અદ્ભુત અસર ઊભી કરી દીધી હતી. જાણે હવા થંભી ગઈ હતી. બધા મસ્ત બનીને ડોલી રહ્યા હતા. મહાત્મા સિતાર પરજ જાણે એકાકાર થઈ ગયા હતા. સિતાર ખુદ વાગી રહ્યો હતો કે તેની ધૂનમાં આંગળીઓ તેના ઉપર નૃત્ય કરતી હતી તે સમજાતું ના હતું. મેં તંતુવાદના સારા સારા ફનકારોને સાંભળ્યા છે. એ બધાની અસરનો અનુભવ બુદ્ધિ સમજી શકે ત્યાં સુધીનો હોય છે, પરંતુ આ સાદો સીધો એક પરજનો પ્રકાર સમસ્ત અસ્તિત્વને વિસરાવી શકે તો એમ જ સ્વીકારવું રહ્યું કે સ્વર લહેરીઓમાં ભરપૂર ભાવ ભર્યો છે. એક સાધે સબ સધે અરુ સબ સાધે સબ જાય. આ પંક્તિ જાણે કચ્છી પરજ વગાડીને તેમણે પુરવાર કરી દીધી હોય એમ સ્પષ્ટ થતું હતું. એકાદ કલાક સુધી તેમણે ખૂબ મગ્ન થઈ સિતારવાદન કર્યું. પછી એકાએક સ્વપ્નમાંથી જાગ્રત થયા હોય તેમ આંખો ખોલી સિતાર વગાડવાનું બંધ કરી ઊભા થઈને શાંતિથી પોતાના આસન ઉપર ચાલ્યા ગયા. અમારા સોના મગજમાંથી હજી સ્વરોની છાયા ભૂસાઈ ન હતી. બધા મહાત્મા પોતપોતાના આસને ચાલ્યા ગયા. હું અને અટલજી પણ ત્યાંથી ઉઠી મંદિરના ઓટા ઉપર આવીને બેઠા. છેલ્લા 4-6 મહિના દરમિયાન કેવા કેવા સિદ્ધ સાધુ મહાત્માઓને મળ્યા એ સિવાય આબુના સમાચાર વિશે હું અટલગીરીજીને પૂછી રહ્યો હતો, તેમજ કંઈ નવું જાણવા યોગ્ય હોય તો જાણવા માટે પૂછપરછ કરી રહ્યો હતો. તેઓ નાની મોટી વાતો દ્વારા આછો વતો ઉલ્લેખ કરતા હતા. સાંજે આરતી પૂજા બાદ હળવું ભોજન લઈ જંગલ તરફ ફરવા માટે અમે બંને બહાર ચાલ્યા, પણ આકાશ વાદળોથી ઘેરાયેલું હોય જંગલ તરફ જવાનું માંડી વાળીને સામે આવેલી વાવની પાળી ઉપર બેઠા. અમે બંને ચૂપચાપ સિગરેટ પી રહ્યા હતા. અંધારું થવાની તૈયારી થતા અમે બંને મંદિરે પાછા આવ્યા. મેડી ઉપર જ મારી સુવાની વ્યવસ્થા હતી. બંને વાતો કરતા કરતા નિંદ્રાધીન થયા. સવારે નિત્યક્રમમાંથી પરવારી ચા પાણી લઈ બેઠા હતા. સિગરેટ સળગાવીને વાતો કરી રહ્યા હતા. અટલગીરીજી મારા ડાબા હાથ પર એક નજરે થોડી ક્ષણો સુધી જોઈ રહ્યા. તેઓ શું જોઈ રહ્યા છે તે જાણવા માટે મેં પણ મારા ડાબા હાથ તરફ જોયું, પણ મને કંઈ જણાયું નહીં. તેથી સમાધાન ખાતર જ મેં તેમને પૂછ્યું, મહારાજજી ધ્યાનથી શું જોઈ રહ્યા છો? તેમણે મારા ડાબા હાથની આંગળીમાં પહેરેલી ફિરોજાની વીંટી બતાવતા કહ્યું, આ તમારી વીંટીને જુઓ, કંઈક ફેરફાર દેખાતો નથી? આ વીંટી એમણે જ મને આપી હતી. તે કદાચ મેં બદલી નાખી છે અથવા ફિરોજો બદલી નાખ્યો છે, એ કારણે મને આ વાત પૂછી રહ્યા છે એમ જાણી મેં સ્પષ્ટતા કરી. આ તમારી જ આપેલી વીંટી છે અને યથાવત છે, તેઓ મારી સામે જોઈ બોલ્યા. એ તો હું પણ જાણું છું કે આ મારી જ આપેલી વીંટી છે, પણ તેના ફિરોજાનો રંગ કંઈક ઝાંખો અને સફેદ ડાઘાવા